હેલો એવરીવન સ્વાગત કરું છું તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કરી અને પહેલાં અનએકેડેમીના જે નવા બેચ કોર્સ આવ્યા છે ફ્રી ટોલ સ્કોલરશીપ ટેસ્ટ વિશે માહિતી આવી છે અને જે નવા બેચ કોર્સ આવ્યા છે એના વિશે વાત કરી લઈશું તો પ્લીઝ વિડીયો છે તે અંત સુધી જોવા વિનંતી તો જીપીએસસીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે અનએકેડેમી પ્લેટફોર્મ પર સરસ મજાના કોર્સીસ અવેલેબલ છે પ્લસ સબસ્ક્રિપ્શન લેનારને દસ અલગ અલગ પ્લસ ફીચર્સ મળશે જેની સંપૂર્ણ માહિતી અવેલેબલ છે મેગા ટેલેન્ટ હન્ટ ટેસ્ટ દોસ્તો પરિવર્તન નામની મેગા ટેલેન્ટ હન્ટ પરીક્ષા યોજાવા જઈ રહી છે છવ્વીસ માર્ચ સવારે દસ વાગે રેન્ક એકથી ત્રણમાં આવનારને દસ હજાર રૂપિયા ઇચ મળશે બે લકી વિનરને પાંચ હજાર રૂપિયા પણ મળશે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માંગતા ઉમેદવારો માટે આ મેગા ટેલેન્ટ હન્ટ પરીક્ષા છે જીપીએસસી ફ્રી ટેસ્ટ યોજાવા જઈ રહી છે જેમાં કરંટ અફેર આવી ગયું સવારે દસ વાગે ઓગણીસ માર્ચના રોજ એના પછી દોસ્તો વીસ માર્ચ બે હજાર બાવીસ સવારે દસ વાગે યોજાવા જઈ રહ્યું છે કમ્પ્રિહેન્સિવ ઇન્ટીગ્રેટેડ સ્કોલરશીપ ટેસ્ટ રેન્ક એકથી ત્રણમાં આવનારને સો ટકા ચારથી તેરમાં આવનારને પંચોતેર ટકા ચૌદથી માં આવનારને પચાસ ટકા સ્કોલરશીપ મળવાપાત્ર છે ગુજરાત ક્લાસ થ્રી ફ્રી ટેસ્ટ યોજાવા જઈ રહી છે દોસ્તો એ પણ આજ જ તારીખ હશે તો આમાં પણ તમે ભાગ લઈ શકો છો નવા બેચ કોર્સ જેમાં સાર્થક આવી ગયું ત્રીસ માર્ચથી શરૂ થશે કમ્પ્રિહેન્સિવ બેચ કોર્સ ડીવાય ડેપ્યુટી મામલતદાર એસટીઆઈ પ્રિલિમ્સની તૈયારી કરતા મિત્રો માટે સ્પેશિયલ બેચ છે વીએમસી એટલે કે જુનિયર ક્લર્કની તૈયારી કરતા મિત્રો માટે ત્રેવીસ માર્ચથી સંપૂર્ણ નામનો બેચ કોર્સ બેચ નંબર વન કોમ્પ્રિહસ ફાઉન્ડેશન બેચ છે ક્લાસ થ્રીની તૈયારી કરતા મિત્રો માટે એ પણ શરૂ થવા જઈ રહી છે ત્રીસ માર્ચથી આ ઉપરાંત જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ મેન્સ ડિવાઇસુ મામલતદાર એસટીઆઈ જીએમડીસી આરએફઓ પીઆઈની તૈયારી અને એકેડમી પર કરી શકો છો જીપીએસસીની પ્રાઇઝિંગ આ પ્રમાણે છે એક મંથ ત્રણ મંથ છ મંથ બાર મંથ અને ચોવીસ મંથ જેમાં દસ ટકા ડિસ્કાઉન્ટ જોબ શેર નામનો કોડ વાપરશો તો મળવાપાત્ર છે ઓરિજિનલ પ્રાઇઝ અને દસ ટકા ઓફ પછી કેટલા રૂપિયા પ્રાઇઝ થશે એ અહીંયા લખેલું છે એકવાર જરૂરથી ચેક કરી લેજો ક્લાસ થ્રીનું સંપૂર્ણપણે હવે જીપીએસસીથી અલગ કરી લેવામાં આવ્યું છે દોસ્તો એમાં પણ તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જે સંપૂર્ણ આ રીતે છે જેમાં એક મંથ ત્રણ મંથ છ મંથ એક યર અને બે યર માટે છે જોબ છે એનામનો કોડ વાપરશો તો દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને જે ઉમેદવારો પાસે પૈસા નથી ફ્રી લાઇવ ક્લાસીસ જોવા માંગે છે તેવા ઉમેદવારો ફ્રી લાઈવ ક્લાસીસ પર ક્લિક કરવાનું છે એના પહેલાં દોસ્તો એના પહેલાં તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે શું તો કે અનએકેડેમી એપ્લિકેશન સી મોર પર ક્લિક કરવાનું છે અને દોસ્તો તમને મનગમતી ફેકલ્ટી છે એના વિડીયો પર ક્લિક કરીને વધારે માહિતી મેળવી શકો છો જીપીએસસી અને ગુજરાત ક્લાસટેનની એક્ઝામનો જે ઓરિજિનલ પ્રાઇસ છે અને દસ ટકા ડિસ્કાઉન્ટમાં જે પ્રાઇસ છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે જરૂરથી એકવાર વિઝિટ કરજો દોસ્તો સબસ્ક્રિપ્શન લઈ લેજો ઘણો ફાયદો થશે પરીક્ષા હવે પછી છે તે ચાર પાંચ વર્ષ સુધી નહીં આવે તલાટી બિનસચિવાલય કોઈ પણ પરીક્ષા ભરતી છે ટૂંક સમય સુધી નહીં આવે લગભગ ત્રણથી ચાર વર્ષ માટે એના પછી આવશે તો તેના માટે અત્યારથી જ ચાલુ કરી દો તૈયારી હજી એવો સારો એવો ઓપ્શન છે તમારા પાસે અનએકેડમી તો દોસ્તો ગુજરાત રાજ્યમાં હાલ વર્ગ ચાર લેવલની ભરતી આવી છે સફાઈ કામદાર માટેની જે ભરતી આવી છે ઝાલોદ નગરપાલિકામાં એટલે કે દાહોદ જિલ્લામાં તો આ ભરતી અંતર્ગત જેટલી પણ માહિતી છે આજની વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું તો પ્લીઝ વિડિયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો આગળ વાત કરીએ તો નગરપાલિકામાં નીચે મુજબની મુજબ સરકારીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ કમિશનર સાહેબ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમ પ્રમાણે ભરવાની થાય છે ટોટલ હાલમાં બે વેકેન્સી અવેલેબલ છે અને બે વેકેન્સી પાસે અરજીઓ લાયક ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવી છે

પહોંચાડવાની છે દોસ્તો આગળ વાત કરીએ ટોટલ બે જગ્યાઓ છે સફાઈ કામદારની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એક વેકેન્સી છે જ્યારે આર્થિક નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ માટે એક વેકેન્સી છે એમ થઈને ટોટલ બે વેકેન્સી માટે ભરતી આવી છે શૈક્ષણિક લાયકાત તરીકે લખી વાંચી શકે તેવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ ફિક્સ વેતન ચૂકવવામાં આવશે ત્યારબાદ સંતોષકારક સેવા સરકાર સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે એના પછી દોસ્તો વાત કરીએ તો અરજી તમારે પાંચ માર્ચ બે હજાર બાવીસથી થી ચાર એપ્રિલ બે હજાર બાવીસ સુધીમાં મળી રહે તે રીતે કરવાની રહેશે દોસ્તો અરજી તમારે ચીફ ઓફિસર શ્રી ઝાલોદ નગરપાલિકા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ ખાતે કરવાની રહેશે અરજી તમે આરપીએડી અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે કરી શકો છો એના સિવાય જે અરજીઓ મળશે તેને રદ ગણવામાં આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી આગળ વાત કરીએ ડોક્યુમેન્ટની તરજદારોએ અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ નંબર એક શાળા છોડિયાનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વ પ્રમાણિત નકલ તથા અરજીમાં મંગાવેલ આવેલ પુરાવાઓ તમારે રજૂ કરવાના છે સામાન્ય અરજદારની ઉંમર અઢાર થી ચોત્રીસ વર્ષથી વચ્ચે હોવી જરૂરી છે એના પછી દોસ્તો આગળ વાત કરીએ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કર્યા બાદ પિસ્તાલીસ વર્ષથી વધારે તમારી એજ હોવી જોઈએ નહીં તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચાલો દોસ્તો આગળ વાત કરીએ તો અરજી ચકાસણી પછી યોગ્ય ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે તો એ પણ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અનામત વર્ગના ઉમેદવારો પાસેથી કોઈ પણ ફી લેવામાં આવશે નહીં પરંતુ અરજી સાથે પછાત વર્ગ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે આર્થિક નબળાનું સક્ષમ ઓથોરિટીનું પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણસર ફેરફાર કરવાની સંપૂર્ણ અથવા અંશતઃ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ આ માટે કારણ આપવા બંધાયેલી નથી આ જગ્યા પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટ્રનને ધ્યાનમાં લઈને ભરવામાં આવી રહી છે જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે વિકલાંગના પ્રકારમાં વીએચએચએચ ઓએસ ધરાવતા વ્યક્તિ ચાલીસ ટકા ધરાવતી વ્યક્તિ પણ અરજી કરી શકશે એના પછી રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ બેરોજગાર ઉમેદવારો પણ નિયત નમૂના તેમજ જાહેરાતની શરતો અનુસાર અરજી કરી શકશે અરજીઓ મંજૂર કે નામંજૂર કરવાની સત્તા જહાલોદ નગરપાલિકાની છે તેની તમામ હિત સંબંધ ધરાવનારોએ ખાસ નોંધ લેવાની છે જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય વિડિયોને લાઇક કરીને ખાસ જણાવે ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જશે